हेलो एवरीवन, वेलकम टू माय चैनल ट्रॉपिकाना ट्रूज एजुकेशन। हूँ छूँ तरुण पटेल। लास्ट अपने चैप्टर 10 नी शुरुआत करी थी, जेमा केटलाक गुरुत्वाकर्षण केटलाक प्रश्नों अपने जोई गया था। हवे आगळ जे छेल्ले अपने प्रश्न की चर्चा करी रहा था, जे हतो गुरुत्वाकर्षणनो सार्वत्रिक नियम। बराबर छे? तो के गुरुत्वाकर्षणनो सार्वत्रिक नियम छे शू, तो ये अपने जोईए छीए फरीथी एक वार। तो विश्वनो दरेक पदार्थ जे आपणे आजूबाजू में जोईए छे, तो कि विश्वनी अंदर दरेक जे पदार्थ छे, एटले के मोटो पदार्थ छे, ए नाना पदार्थ ने पोतानी तरफ आकर्षे छे। एवुं नथी के फक्त मोटो पदार्थ ज आकर्षे छे, नानो पदार्थ पण एनी तरफ आकर्षण करे छे। तो के ए जे आकर्षण बल लागे छे, गुरुत्वाकर्षण बल जे लागी रह्युं छे, ए केटलुं छे एनी एनी जे साबिती आपे छे ए शुं छे? तो के गुरुत्वाकर्षण बळनो नियम छे, सार्वत्रिक नियम। एने सार्वत्रिक केम कहेवामां आवे छे ए आपणे जोई गया छीए। सार्वत्रिक केम? कारण के बधी ज जग्याए ए लागू पड़े छे। बराबर छे? माटे एने आपणे शुं कहीए छीए? गुरुत्वाकर्षणनो सार्वत्रिक नियम कहीए छीए। तो एमां आपणे जोईए छीए के एनुं जे सूत्र मैं तमने बतावी हतुं शुं हतुं? एफ बराबर जी एम इंटू एम अपॉन डी स्क्वेर। बराबर छे? जे आपणे अहींया एफ इज इक्वल टू जी एम इंटू एम अपॉन डी स्क्वेर जे आ सूत्र है, एनी पर आप आ नियम ने तारणवी आप सकी छे। बराबर छे? तो शू है? तो के एफ गुरुत्वाकर्षण बल जे लागी रह्युं छे ए केटलुं छे? तो के गुरुत्वाकर्षण बल ए तेमनी वच्चेना कोई पण बे पदार्थों वच्चे लागेलुं गुरुत्वाकर्षण बल तेमनी तेमना वजनना गुणाकारना सम्रमाणमां, अथवा तो के तेमना दळना गुणाकारना सम्रमाणमां, અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે। તો શું થશે? એફ બરાબર જી એમ ઇન્ટુ એમ અપોન ડી સ્ક્વેર, એટલે કે અહીંયા આપણે ફર્સ્ટ ઇક્વેશન જે છે સ્ક્રીન પર એમાં જોઈ શકીએ છીએ કે એફ પ્રપોઝનલ ટુ એમ ઇન્ટુ એમ, એટલે કે પ્રપોઝનાલિટી એટલે શું કહેવાય છે? એને સમપ્રમાણતા, એટલે કે એફ સમપ્રમાણમાં છે કોનાથી? એના વજન જે છે, દળ જે છે, દળના ગુણાકારના સમપ્રમાણમાં છે। જ્યારે એમની વચ્ચેના અંતર છે, બે પદાર્થો વચ્ચેનું અંતર છે, એમની વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે। વ્યસ્ત પ્રમાણ ક્યારે કહીએ છીએ? જ્યારે એક અહીંયા એફ જે છે એ ઉપર છે અને સામેની બાજુએ જોઈએ છીએ, તો આ જે સમપ્રમાણતાની નિશાની છે એની સામેની બાજુએ જે ડીનો વર્ગ છે એ ભાગાકારમાં છે, માટે આપણે શું કહીએ છીએ કે એ વ્યસ્ત છે। તો ત્યાં આગળ આ એફની સાપેક્ષે એ વ્યસ્ત હોવાથી આપણે શું કહીએ છીએ કે ગુરુત્વાકર્ષણ બળ જે છે એ એમની વચ્ચેનું અંતર છે, બે પદાર્થો વચ્ચેનું અંતર છે એના વર્ગના, અહીંયા જોઈ શકીએ છીએ વર્ગ આપેલો છે, તો કે વર્ગના શું છે? વ્યસ્ત પ્રમાણમાં છે। તો એની પરથી આપણે હવે આખો નિયમ ફરીથી એકવાર બોલીએ છીએ, શું થશે? તો કે કોઈ પણ બે પદાર્થો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ એ કેટલું હોય છે? તો કે કોઈ પણ બે પદાર્થો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ એ બે પદાર્થોના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે। ઓકે, તો આ છે બસ આપણો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ, સરળતાથી સમજી શકીએ છીએ। તો ફરીથી એકવાર જોઈ લઈએ ઉપરથી, તો કે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ, વિશ્વનો દરેક પદાર્થ બીજા પદાર્થ પર શું કરે છે? આકર્ષણ બળ લગાડે છે। તો કે બે પદાર્થો વચ્ચેનું આ આકર્ષણ બળ કેટલું હોય છે? તો કે તેમના દળોના ગુણાકારના સમપ્રમાણમાં અને એમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે। ક્લિયર? ઓકે, ચલો હવે આગળ જોઈએ છીએ કે આપણે લાસ્ટ જે વિડીયોમાં ચર્ચા કરી હતી કે અહીંયા સુધી આપણે જોઈ ગયા હતા કે એફ બરાબર જે આ સૂત્ર મળ્યું છે આપણને, જી એમ ઇન્ટુ એમ અપોન ડી સ્ક્વેર, બરાબર છે? તો ત્યાંથી આગળ જે જીનો એકમ મળે છે આપણને એ કઈ રીતે મળે છે એ જોઈએ છીએ। તો સૂત્ર શું છે? એફ બરાબર જી ઇન્ટુ કેપિટલ એમ ઇન્ટુ સ્મોલ એમ ઇન્ટુ અપોન ડી નો
वर्ग बराबर छे। आपणी जोड़े आ सूत्र छे तो आपणे शानुं शोधवानुं छे अहींया आगळ जी नुं शोधवानुं छे। जे आ जी आपणने आपेलो छे एनो आपणे एकम शोधवानो छे। तो पहला तो बधाना एकमो खबर होवी जोईए। अहींया जे बधी संज्ञाओ आपेली छे एफ आपेला छे एम छे अने डी छे तो ए बधानी आपणने संज्ञाओ खबर होवी जोईए। तो ए आपणे जोईए छीए शुं छे संज्ञाओ। तो पहला एफ एफ शुं छे तो के गुरुत्वाकर्षण बळ। केटलू छे गुरुत्वाकर्षण बळ तो ए आ सूत्र परथी मळी जशे। तो एने एकम कयो एकम थाय छे तो के एनो एकम गुरुत्वाकर्षण बल नो न्यूटन छे। હવે ન્યૂટન આપણને કઈ રીતે મળે છે તો કે એફ બરાબર આપણને ખ્યાલ છે કયું સૂત્ર છે એમ ઇન્ટુ એ। એ કયો છે ન્યૂટનનો બીજો નિયમ છે। તો કેટલું થશે ત્યાં આગળ એમ શું છે આપણું માસ છે એટલે કે એનું દળ કહી શકાય। દળનો વજન આપણને એકમ ખબર છે શું છે કિલોગ્રામ। પછી એ શું છે ત્યાં આગળ તો એની વાત કરીએ છીએ તો એનો આપણને એકમ ખબર છે કેટલો છે મીટર સેકન્ડ રેસ ટુ માઇનસ ટુ। અથવા તો કે એની સાબિતી જોવી હોય તો આપણે શું કરીએ છીએ એ એટલે કે પ્રવેગ છે તો પ્રવેગ બરાબર શું થાય વેગ ભાગ્યા સમય। તો વેગ એને આપણે ઇંગ્લિશમાં વેલોસિટી કહીએ છીએ અને ટી એ શું છે આપણો સમય છે તો એને ટાઈમ કહેવામાં આવે છે। ત્યાં આગળ હવે વી શું છે તો કે વી બરાબર આપણને મળશે ડી ભાગ્યા ટી એટલે કે વેગ બરાબર અંતર ભાગ્યા સમય થાય। તો અહીંયા આ જે વી છે એની અંદર આ જે નીચે આપણને સૂત્ર મળ્યું છે એનો ઉમેરો કરીએ છીએ તો શું થઈ જશે અહીંયા વીની જગ્યાએ હું લખીશ ડી ભાગ્યા ટી અને ઓલરેડી આપણી જોડે આ ટી એક તો છે જ તો ગુણ્યા ટી કરવું પડશે તો આપણને શું મળે છે ત્યાંથી ડી ભાગ્યા ટીનો વર્ગ મળે છે બરાબર। તો ડી શું છે એટલે કે ડિસ્ટન્સ એટલે કે અંતર કહીએ છીએ તો અંતરનો એકમ આપણે શેમાં માપીએ છીએ મીટરમાં માપીએ છીએ જ્યારે સમયને આપણે સેકન્ડમાં લઈએ છીએ જે એસઆઈ યુનિટ છે આપણા એસઆઈ એકમોને આધારે જે સ્ટાન્ડર્ડ યુનિટ કહેવાય છે ઇન્ટરનેશનલ જે યુનિટ છે એને આધારે આપણે અહીંયા ટીને સેકન્ડમાં લઈએ છીએ તો ટીનો એકમ અહીંયા સેકન્ડ થશે અને એની બે ઘાત છે એટલે કે સેકન્ડનો વર્ગ। તો આપણને શું મળે છે મીટર હવે સેકન્ડનો વર્ગ ભાગાકારમાં છે તો એને હું ઉપર લઈ જાઉં છું તો શું થઈ જશે સેકન્ડની માઇનસ બે ઘાત થઈ જશે। તો હવે આપણને એકમ મળી ગયો સેનો એનો એટલે કે જે પ્રવેગ જે છે એ પ્રવેગનો એકમ કેટલો થશે મીટર સેકન્ડની માઇનસ બે ઘાત બરાબર। તો અહીંયા હવે આપણે આ જે એ છે એની અંદર મૂકીએ છીએ તો કે મીટર સેકન્ડની માઇનસ બે ઘાત। તો આ શું થઈ ગયું આ જે છે એ ન્યૂટને શોધ્યો હોવાથી એને આપણે નામ આપ્યું છે એન કેપિટલ એન જેને ન્યૂટન કહેવાય છે બરાબર। તો કે એફનો એકમ કેજી મીટર સેકન્ડ રેસ ટુ માઇનસ ટુ પણ કહી શકીએ છીએ અને બીજો ન્યૂટન પણ કહી શકાય છે બરાબર। પછી એમની વાત કરીએ છીએ બીજા પોઈન્ટમાં તો કે કેપિટલ એમ જે છે એ શું છે તો કે પૃથ્વીનું દળ છે દળનો એકમ આપણને ખ્યાલ છે કિલોગ્રામ। સ્મોલ એમ શું છે તો એ પણ એની સાપેક્ષે નાના પદાર્થનું દળ છે તો એનો પણ એકમ શું થશે એકમ। અને ડી શું છે એ આપણે જોઈ ચૂક્યા ડી એ ડિસ્ટન્સ છે એટલે કે અંતર છે તો એનો એકમ શું થશે તો મીટરમાં આપણે લઈએ છીએ બરાબર। તો આ બધા જ એકમો હવે આપણે અહીંયા લાગુ કરીએ છીએ તો આપણને શું મળે છે અહીંયા તો કે જી બરાબર અહીંયા મારે ફક્ત જી જોઈએ છે તો શું કરીશ એની જે બાજુમાં અહીંયા ગુણાકારમાં છે એ બધું શું થઈ જશે બરાબરની પેલી બાજુ જશે હવે એ બાજુ લઈ જવું હોય છે બરાબરની બીજી બાજુ લઈ જવું હોય છે
तो આપણે શું કરીએ છીએ, જો ભાગાકારમાં હોય તો ગુણાકારમાં જાય છે, ગુણાકારમાં હોય તો ભાગાકારમાં જાય છે, પછી સરવાળામાં હોય તો બાદબાકી થાય અને બાદબાકીમાં હોય તો સરવાળો થાય છે. તો અહીંયા જોઈએ છે, અહીંયા d નો વર્ગ જે છે એ શું છે, ભાગાકારમાં છે તો આ બાજુ આવશે બરાબરની, તો એ શું થઈ જશે, d નો વર્ગ ગુણાકારમાં થશે બરાબર g ગુણ્યા m ગુણ્યા m. હજુ પણ મારે અહીંયા શું કરવું છે, આ m ગુણ્યા m જે છે એ નથી જોઈતા, ફક્ત મારે તો g ની કિંમત જોઈએ છે. તો હું શું કરીશ, f ગુણ્યા d નો વર્ગ એ ગુણાકારમાં છે તો બરાબરની આ બાજુ આવે છે, તો શું થઈ જશે, ભાગાકારમાં જશે, તો બરાબર આપણને g મળી ગયો. તો હવે આ બધાના એકમો મૂકીએ છીએ ત્યારે આપણને એના જે g નો એકમ છે એ મળી જશે. તો અહીંયા હું g બરાબર, હવે આ જે ભાગ છે એને બરાબર ની પેલી બાજુ અથવા તો કે g ને આ બાજુ લખીએ તો પણ ચાલે છે બરાબર. તો f નો એકમ શું થાય છે, ન્યૂટન. પછી અંતર છે, અંતરનો એકમ આપણે જોઈ ગયા, મીટરનો વર્ગ ભાગ્યા m ઇન્ટુ m, એટલે કે એ વજન છે તો કે કિલોગ્રામ, ગુણ્યા કિલોગ્રામ. તો g બરાબર આપણને હવે મળી જાય છે અહીંયા ન્યૂટન મીટરનો વર્ગ અને નીચે ભાગ્યા kg નો વર્ગ બરાબર. kg ની એક ઘાત છે, અહીંયા પણ kg ની એક ઘાત છે, એટલે કે કિલોગ્રામની એક, અને એક કેટલી થઈ જશે, જ્યારે ગુણાકાર હોય તો તેની ઘાતનો શું થાય છે, સરવાળો થાય છે. તો અહીંયા બંનેની ઘાત કેટલી છે, કશું નથી આપેલું, મતલબ એનો એક થાય છે, તો એ બે ઘાતનો સરવાળો આપણને કેટલો થશે, બે મળે છે. તો એટલા માટે આપણે અહીંયા kg નો વર્ગ લખ્યો છે. હવે એને આ જે m ની m ઇન્ટુ s ની માઇનસ બે ઘાત છે, એ રીતે s ની બે ઘાતને આપણે ઉપર લઈ ગયા હતા તો શું થઈ ગયું, માઇનસ બે ઘાત મળી. તો એવી જ રીતે અહીંયા પણ આપણે kg ની બે ઘાત છે એને ઉપર લઈ જઈએ છીએ તો શું મળશે આપણને, ન્યૂટન મીટરનો વર્ગ kg ની માઇનસ બે ઘાત બરાબર. તો આ જે છે એ આપણો શું છે, તો ન્યૂટન મીટર નો વર્ગ કેજી ની માઇનસ બે ઘાત એ આપણો ગુરુત્વાકર્ષણ બળનો જે સાર્વત્રિક અચળાંક જે લીધો છે જી, એની એકમ છે બરાબર. ક્લિયર થઈ ગયું અહીંયા સુધી. હવે ઉપર જોઈ લઈએ છીએ આપણને શું આપેલું છે, તો જી બરાબર એફ ઇન્ટુ ડી નો વર્ગ ભાગ્યા એમ ઇન્ટુ એમ બરાબર છે. તો અહીંયા જી નો એસઆઈ એકમ આપણને શું મળે છે, ન્યૂટન મીટરનો વર્ગ ભાગ્યા કેજી નો વર્ગ, એટલે કે એને આપણે લખી શકીએ કે ન્યૂટન મીટરનો વર્ગ, અને કેજી ની નીચેથી ઉપર લાવીએ છીએ કેજી ની બે ઘાતને તો શું થઈ જશે, કેજી ની માઇનસ બે ઘાત થઈ જશે, જે અહીંયા આપણને આપેલું છે. ઓકે, તો જે અહીંયા જે આ જી છે એને સર્વસ્વીકૃત જે મૂલ્ય જે કહીએ છીએ એ મૂલ્ય કોને આપ્યું છે, તો કે હેનરી કેવેન્ડિશે, એ ખાસ તમારે ધ્યાનમાં લેવાનું છે. જે મૂલ્ય જીનું આપ્યું છે એ કોને આપ્યું છે, હેનરી કેવેન્ડિશે, જેનું મૂલ્ય કેટલું છે, 6.673 ગુણ્યા 10^-11 ઘાત ન્યૂટન મીટર વર્ગ કેજી ની માઇનસ બે ઘાત છે બરાબર. તો એ ખાસ આપણે યાદ રાખીશું. અને અહીંયા એક ઉદાહરણ આપણને આપેલું છે, દાખલા તરીકે જો બે પદાર્થો વચ્ચેનું અંતર 6 ગણું કરવામાં આવે તો તેમની વચ્ચે લાગતું બળનું મૂલ્ય કેટલું થાય છે. તો આપણને ખ્યાલ છે કે અંતરના શું છે, વ્યસ્ત પ્રમાણમાં છે, જે લાગતું બળ હોય છે એ એમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે બરાબર. તો અહીંયા જો આપણે બે પદાર્થો વચ્ચેનું અંતર જે છે એ 6 ગણું કરીએ છીએ, એટલે કે ડી છે એની જગ્યાએ હું 6D કરું છું, તો શું થઈ જશે, એફ એ જે બળ લાગે છે એ કેટલું થઈ જશે, તો કે અહીંયા ડી ની જગ્યાએ હું 6D લખું છું, એનો વર્ગ કરીએ છીએ, તો F પ્રપોઝનલ ટુ, એટલે કે સમપ્રમાણ 1/6, આપણને 6નો વર્ગ શું થઈ જશે, અહીંયાથી 6નો વર્ગ આપણને મળે છે 36, અને D નો વર્ગ
बराबर। तो अहीं आपने शू थू एफ ए संप्रमाण एक भाग्या डी नो वर्ग थू, ज्यारे अहीं एफ संप्रमाण एक भाग्या छत्रीस डी नो वर्ग थी गयो, एटले के शू थई गयो एना छत्रीस मां भागनू थई गयो, अहीं छेदमां छे माटे एनो मतलब शू करीए छीए आपणे के एना छत्रीस ना भागनू थई गयुं छे, बराबर। जो अहीं ऊपर मळी होत छत्रीस तो आपणे एम कहीए छीए के ए छत्रीस गणू छे। ओके क्लियर। हवे नेक्स्ट आगळना क्वेश्चन तरफ आगळ वधीए छीए। હવે આપણને એની પરથી એક સમ આપેલો છે જેમાં આપણને શું કહ્યું છે કે પૃથ્વીનું દ્રવ્યમાન 6×10^24 કિલોગ્રામ તથા ચંદ્રનું દ્રવ્યમાન 7.4×10^22 કિલોગ્રામ છે, તો જો પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર અહીંયા 3.84×10^5 કિલોમીટર હોય તો પૃથ્વી દ્વારા ચંદ્ર પર લાગતું બળ શોધવાનું છે, તો કઈ રીતે શોધીએ છીએ? હવે આપણને સૂત્ર ખબર છે, સૂત્રને આધારે કિંમતો લખી શકીએ છીએ, શું થશે તો કે એફ બરાબર જી કેપિટલ એમ ગુણ્યા સ્મોલ એમ ભાગ્યા ડી નો વર્ગ। હવે ત્યાં આગળ અહીંયા આપણે જોઈએ છીએ જે આ કેપિટલ એમ છે, કેપિટલ એમ આમાં જે મોટો પદાર્થ છે એનું દ્રવ્યમાન લઈએ છીએ, કેટલું છે 6×10^24, એટલે કે અહીંયા આપણે શું લીધું છે કેપિટલ એમ બરાબર 6×10^24। પછી ચંદ્રનું વજન એટલે કે આપણું શું થશે નાનો પદાર્થ એટલે કે સ્મોલ એમ થશે, તો જેનું દ્રવ્યમાન કેટલું છે 7.4×10^22 છે, અને ખાસ એના એકમો લખવાનું નથી ભૂલવાનું કિલોગ્રામ। જો પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર કેટલું છે 3.84×10^5 કિલોગ્રામ હોય, એટલે કે આપણને શું આપેલું છે અહીંયા આગળ ડી એટલે કે એનું અંતર આપેલું છે એ કિલોમીટરમાં આપેલું છે, ખાસ ધ્યાન રાખીશું અહીંયા આપણે જોઈ શકીએ છીએ શેમાં છે કિલોમીટરમાં છે, તો કિલોમીટરને આપણે સ્ટાન્ડર્ડ યુનિટ એટલે કે આપણો જે એમ છે એમાં ફેરવવું પડશે, તો 3.84×10^5 છે। હવે એક કિલોમીટર બરાબર આપણે કેટલા લખીએ છીએ 1000 મીટર લખીએ છીએ, તો 1000 મીટરને હું 10^3 લખી શકું કઈ રીતે, તો કે 10×10×10 લખી શકાય, 1000 ને 10×10×10 લખી શકાય। હવે 10ની દરેક વખતે કેટલી ઘાત છે 1 ઘાત છે, તો આપણે હમણાં જ જોયું એ પ્રમાણે કે જ્યારે ગુણાકાર હોય છે અને આધાર સરખો હોય છે તો શું થાય છે ઘાતનો સરવાળો થશે, તો કે 10^1 + 1 + 1 એટલે આપણને કેટલી મળી જશે 10^3 મળે છે। તો આ જે કિંમત છે એ આપણે અહીંયા મૂકી છે 10^3 મીટર 10^3 મીટર, હવે કિલોમીટરની જગ્યાએ હવે મીટર લખી શકીએ છીએ, તો બરાબર આપણને શું મળે છે તો કે 3.84×10^8 મળી જાય છે મીટરમાં। હવે એફ બરાબર જી એમ ઇન્ટુ એમ અપોન ડી સ્ક્વેર, એની અંદર આપણે જે આ મૂલ્યો જોયા એ બધા મૂલ્યો એમાં મૂકીશું, તો આપણને શું મળે છે અહીંયા આગળ જીનું કિંમત આપણને ખબર છે 6.7×10^-11 જે તમને ઓલરેડી ક્વેશ્ચનમાં આપી દીધેલું હશે। હવે નેક્સ્ટ બીજું કેપિટલ એમ જે છે એ અહીંયાથી મૂકીએ છીએ, તો કેટલો છે 6×10^24, તો અહીંયા એ જે એમની જગ્યાએ આપણે શું મૂકીએ છીએ 6×10^24, પછી સ્મોલ એમની જગ્યાએ 7.4×10^22 મૂકી દીધા છે, અને નીચે 3.84 એ શું છે 3.84×10^8 જે આપણે અંતર શોધ્યું એ અંતર છે, બરાબર છે। તો એ બધું જ મૂકતા એનું સોલ્યુશન કરીએ છીએ ત્યારે આપણને શું જવાબ મળશે, તો કે એફ બરાબર 2.02×10^20 ન્યૂટન, બરાબર। ખાસ એકમ લખવાનું નથી ભૂલવાનું, શું છે એનો એકમ ન્યૂટન છે, બરાબર છે। તો કે પૃથ્વી દ્વારા ચંદ્ર પર લગાડેલ બળ કેટલું છે આપણને 2.02×10^20 ન્યૂટન જેટલું મળે છે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છીએ। આ ઓલરેડી આપણે કરી ચૂક્યા છીએ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ શું છે, નેક્સ્ટ સૂત્ર પણ આપણે જાણીએ છીએ કે કોઈ પણ જગ્યાએ અહીંયા જે જી છે જીનું મૂલ્ય બદલાતું નથી, ખાસ એ ધ્યાન રાખવાનું છે કે કોઈ પણ જગ્યાએ જઈએ છીએ
એટલે કે પૃથ્વી પર હોય કે ચંદ્ર પર હોય કે કોઈ પણ ગ્રહ પર જઈએ છીએ તો ત્યાં આગળ જે જીની કિંમત છે એ અચળાંક હોવાથી એની કોઈ કિંમત બદલાશે નહીં, બરાબર છે. એમાં દળમાં ફેરફાર થાય, એમમાં ફેરફાર થાય, ડીમાં ફેરફાર થાય છે, પણ જી જે છે એ એની ચોક્કસ કિંમત હોય છે, માટે એ નથી બદલાતી. નેક્સ્ટ, ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનું મહત્ત્વ સમજાવો. તો કે એનું મહત્ત્વ શું છે? તો કે એને કારણે જે આપણી પૃથ્વી પર અથવા તો કે આપણા જે બ્રહ્માંડમાં જે ક્રિયાઓ થઈ રહી છે એની વાત કરીએ છીએ અહીંયા. તો એક આપણે પૃથ્વી સાથે બાંધી રાખતું બળ છે એ શું છે? આપણને પૃથ્વી સાથે બાંધી રાખતું બળ છે. જો ગુરુત્વાકર્ષણ બળ ના હોય તો આપણે ઓલરેડી જોઈ ચૂક્યા છીએ કે શું થાય છે, આપણે આપણી જે ગતિ છે અથવા તો કે દરેક ગ્રહોની ગતિ છે એ પણ શું થઈ જશે? અસ્ત વ્યસ્ત થઈ જશે અને આખા જ બ્રહ્માંડનો નાશ થઈ જાય છે. માટે અહીંયા બીજું જોઈએ છીએ કે પૃથ્વીની ફરતે થતું ચંદ્રનું પરિભ્રમણ, બરાબર છે. તો કે જે પૃથ્વી છે એની આસપાસ ચંદ્ર શું કરી રહ્યો છે? પરિભ્રમણ કરી રહ્યો છે. પછી બીજું પોઈન્ટ જોઈએ છે કે સૂર્યની ફરતે થતું ગ્રહોનું પરિભ્રમણ. હા, સૂર્યની ફરતે પણ આપણે જોઈએ છીએ કે અલગ અલગ જે સૂર્યમંડળ જે છે એમાં સૂર્યમંડળમાં અલગ અલગ ગ્રહો શું કરી રહ્યા છે? તો કે સૂર્યની આસપાસ ફરી ગયા છે, જે આપણે લાસ્ટ લેક્ચરમાં ચર્ચા કરી હતી. હવે ચંદ્ર તથા સૂર્યને કારણે આવતી ભરતી અને ઊઠ. તો ચંદ્ર તથા સૂર્યને કારણે ભરતી અને ઊઠ કેમ આવે છે? તો કે એનું જે ગુરુત્વાકર્ષણ બળ છે એ ગુરુત્વાકર્ષણ બળ ત્યાં આગળ લાગુ પડે છે. તો જે તમે જોઈ શકો છો કે એની આખી જે દિશા કેવી છે, અહીંયા આપણને સૂર્ય છે એટલે કે સન છે, એની સાપેક્ષે અહીંયા આપણી પૃથ્વી છે એટલે કે એને અર્થ લઈએ છીએ, અને એની આજુબાજુમાં કોણ ફરી રહ્યું છે? તો કે એ શું છે? આપણો મૂન છે એટલે કે ચંદ્ર છે. તો આ જે પરિભ્રમણ થાય છે આજુબાજુમાં એ કેવું છે? અહીંયા 6 ડિગ્રી એટલે કે 6 અંશ થોડુંક જે અર્થની અને સૂર્યની સાપેક્ષે જે એમ એટલે કે ચંદ્રનું પરિભ્રમણ છે એ 6 ડિગ્રી એનો પાથ ઝૂકેલો છે એટલે કે નીચેની તરફ છે, એટલા માટે એનું જે પરિભ્રમણ છે એ થોડુંક ત્રાંસું થાય છે. જ્યારે જે સૂર્ય અને પૃથ્વી છે એનું સાપેક્ષતાની વાત કરીએ છીએ તો એની સાપેક્ષે એ 6 ડિગ્રી નીચેની તરફ ઝૂકેલો છે પરિભ્રમણ, જે પાથ કહેવાય છે, માર્ગ, બરાબર છે. તો અહીંયા ત્યાંથી આપણને ક્લિયર થાય છે કે જ્યારે સૂર્ય અહીંયા છે અને એની સાપેક્ષે પૃથ્વી છે તો એમની વચ્ચે જ્યારે અહીંયા ચંદ્ર આવે છે એ ચંદ્ર શું કરે છે? ચંદ્ર પણ તેનું ગુરુત્વાકર્ષણ બળ લગાડે છે અને સૂર્ય પણ એનું ગુરુત્વાકર્ષણ બળ પોતાની તરફ લગાડે છે. તો બંનેનું ગુરુત્વાકર્ષણ બળ એક જ દિશામાં થાય છે, તો એને કારણે શું થઈ જશે? આ અહીંયા લગાડે છે અને આ પણ આ બાજુ જ લગાડે છે, તો એ બંને એક જ દિશામાં હોય છે ત્યારે બંનેનું જે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે એ વધી જાય છે, માટે આપણને ભરતી જોવા મળે છે. એવી જ રીતે અહીંયા સાપેક્ષતાની વાત કરીએ તો કે પાછળની બાજુ હોય તો પણ એ જોવા મળે છે, કારણ કે શું થશે? અહીંયા આ બાજુ બળ લાગે છે અને એક બાજુ ગુરુત્વાકર્ષણ બળ આ બાજુ લાગે છે, સૂર્ય દ્વારા લાગે છે. તો કે બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય છે ત્યારે આપણને ઓટ જોવા મળે છે. ઓકે, હવે ઉલ્કાઓનું પૃથ્વી પર પડવું, તો કે એ શું થાય છે કે જે ઉલ્કાઓ, પહેલાં તો કોને કહેવાય? તો કે ઉલ્કાઓ એ એવા પદાર્થો જે છે જે એક કચરા સ્વરૂપે, સો આકાશ જે આપણું બ્રહ્માંડ છે, બ્રહ્માંડમાં અમુક ગ્રહોના નિર્માણમાં શું થાય છે? કેટલીક વખતે જે ફેરફાર થઈ રહ્યા હોય છે એટલે ફેરફારને કારણે એ ટુકડાઓ થઈ જાય છે. એ ટુકડાઓ શું થશે? તો કે આપણી પૃથ્વીનું જે ગુરુત્વાકર્ષણ બળ છે એ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળની અંદર આવી જશે. તો એ શું થશે? એને ગુરુત્વાકર્ષણ બળને કારણે એ શું કરે છે? એની કેન્દ્ર તરફ આકર્ષે છે. એ આકર્ષવાને કારણે એ શું થશે? આપણા ગુરુત્વાકર્ષણ બળમાં આવે છે અને નીચે પડે છે. પણ નીચે કેટલીક વખત નથી પહોંચી શકતા, એનું કારણ શું છે અથવા તો કે એ સળગતા કેમ દેખાય છે? તો એની ઉપર શું લાગે છે? હવાને કારણે જે ઘર્ષણ બળ લાગે છે એ ઘર્ષણ બળને કારણે એની અંદર આગ લાગી જાય છે. કેમ? કારણ કે જે એની આપણે વાત કરીએ છીએ એની જે પડવાની સ્થિતિમાં જે એનો વેગ હોય છે એ ખૂબ જ વધારે હોય છે. એ વધારે વેગને કારણે શું થઈ જશે? તો કે એ સળગવા લાગે છે.
પછી સૂર્યમંડળનું ગેલેક્સીના કેન્દ્રને અનુલક્ષીને જે પરિભ્રમણ થાય છે, તો કે સૂર્ય જે સૂર્યમંડળ આખું જે છે એ આખું આપણને ખ્યાલ છે કે પરિભ્રમણ કરી રહ્યું છે, તો એ પરિભ્રમણ ચોક્કસ એનો પાથ હોય છે, એ ચોક્કસ માર્ગ પર ગતિ કરે છે, તો એ ચોક્કસ માર્ગને કારણે જે એના કેન્દ્રને અનુલક્ષીને પરિભ્રમણ થાય છે એ પણ કોને આધારે થાય છે, તો કે ગુરુત્વાકર્ષણ બળના નિયમને આધારે જ થાય છે. ઓકે, હવે નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ છીએ. મુક્ત પતન કોને કહેવાય? નેક્સ્ટ આપણો પોઈન્ટ છે, મુક્ત પતન શું છે? તો કે મુક્ત પતન એટલે કે કોઈ પણ પદાર્થ છે, દાખલા તરીકે મારી જોડે આ પેન છે અને હું છોડી મૂકું છું, તો એ શું થશે? મુક્ત પતન કરે છે. એના પર મેં કોઈ પણ પ્રકારનું બળ લગાવ્યું નથી, એટલે કે એ સીધી રીતે એની નીચેની દિશામાં ગતિ કરે છે, એને કોઈ પણ પ્રકારનું બળ લગાવ્યા વગર ફક્ત અહીંયાથી હું શું કરું છું, છોડી દઉં છું એ પેનને. તો જોઈએ છીએ. ઓકે, તો અહીંયા શું થાય છે? તો કે મુક્ત પતનમાં એના પર કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ લગાવ્યા વગર આપણે શું કરીએ છીએ, છોડી દઈએ છીએ, તો એ નીચેની તરફ ગતિ કરે છે. એ શું છે? તો કે ગુરુત્વાકર્ષણ બળને થાય કારણે થાય છે. હવે આપણે તો કોઈ એક્સટર્નલ બીજું બળ લગાવેલું નથી, તો બીજું બળ નથી લગાવ્યું એનો મતલબ કે એ એની જાતે જ નીચે પડે છે. ઓકે, તો એને આપણે શું કહીએ છીએ, મુક્ત પતન કહીએ છીએ. તો અહીંયા જોઈએ છે કે કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ આપ્યા સિવાય, બરાબર, આપણે કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ આપવાનું નથી, બાહ્ય બળ આપ્યા સિવાય કોઈ પદાર્થને અમુક ઊંચાઈએથી મુક્ત કરવામાં આવે છે ત્યારે તે પદાર્થ પૃથ્વીના માત્ર ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ જ નીચે આવે છે. તો એવા નીચેની દિશામાં આવતા પદાર્થને નીચે તરફ ગતિ કરે તે ઘટનાને આપણે શું કહીએ છીએ, મુક્ત પતન કહીએ છીએ. તો દાખલા તરીકે અહીંયા કોઈ એક વસ્તુ છે અથવા કોઈ એક બોલ છે, એને અહીંયાથી હું છોડી મૂકું છું, તો એની જાતે આવે છે, હું ફેંકતો નથી એને નીચેની તરફ, પણ એની નીચેની દિશામાં એટલે કે અધો દિશામાં કહેવાય છે. અને જો ઉપરની દિશામાં ફેંકીએ છીએ તો એને ઉધ્વ દિશા કહીએ છીએ. તો અધો દિશામાં ગતિ કરે છે ત્યારે એ શું હોય છે, મુક્ત પતન કહીએ છીએ, જેને ફક્ત છોડી દેવાનો છે, ગુરુત્વાકર્ષણ બળ જ એની પર લાગુ હોવું જોઈએ, બીજું કોઈ બળ એની પર આપણે લગાડતા નથી, તો એને આપણે શું કહીએ છીએ, મુક્ત પતન કહીએ છીએ. તો કે મુક્ત પતન પામતો પદાર્થ પ્રારંભમાં શું થાય છે, તો કે સ્થિર અવસ્થામાં હોવાથી તેનો પ્રારંભિક વેગ, હવે પ્રારંભિક વેગ સમજવા માટે આપણે ગતિના કેટલાક નિયમો જોઈ ગયા હતા. તો ગતિના જે સૂત્રો આપ્યા છે એ સૂત્રો કયા છે, તો કે વી બરાબર યુ પ્લસ એટી. તો ત્યાં વી શું છે, તો કે અંતિમ વેગ છે, પછી યુ શું છે, તો કે પ્રારંભિક વેગ છે, એ શું છે, તો કે એને એક્સલરેશન કહેવાય છે, એનો પ્રવેગ છે, અને ટી શું છે, તો કે ટાઈમ છે. એવી જ રીતે બીજું એક સૂત્ર છે એસ બરાબર, અથવા તો કે તમે ડી બરાબર લખી શકો છો, એસ બરાબર યુ ટી વત્તા વન હાફ એટી સ્ક્વેર. તો જ્યાં યુ શું છે એ આપણે જોઈ ગયા કે શું છે, પ્રારંભિક વેગ, ટી ટાઈમ છે, એ શું છે, તો કે એક્સેલરેશન, ટી શું છે, તો ટાઈમ, ફક્ત નવું ટર્મ કયું છે, એસ. એસ શું છે, એનું ડિસ્ટન્સ કહીએ છીએ, અથવા એટલા માટે આપણે ડી પણ લખી શકીએ છીએ, અથવા તો કે એસ લઈએ છીએ. અહીંયા આપણે એસ લીધું છે, બરાબર છે. પછી ત્રીજું એક સૂત્ર હતું વી સ્ક્વેર બરાબર યુનો વર્ગ, એટલે કે યુ સ્ક્વેર પ્લસ ટુ એ એસ. તો v નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ યુ નો વર્ગ વત્તા ટુ એ એસ. તો આ બધાના આ ત્રણે ત્રણ સૂત્રોનો ઉપયોગ કરીને આપણે કેટલાક દાખલા જોવાના છે, એ આપણે નેક્સ્ટ ક્લાસમાં જોઈશું. તો આ ત્રણ સૂત્રો ગતિના આપણે ભણી ગયા છીએ આગળના ચેપ્ટરમાં, તો એ તમને ખાસ યાદ હોવા જોઈએ. અને બીજું મુક્ત પતનને આધારે એની પરથી આપણે કેટલાક દાખલા ગણીશું એ આગળના વિડીયોમાં જોઈશું. અહીંયા સુધી આઈ હોપ કે તમને ખ્યાલ આવી ગયો હશે. ઓકે, અહીંયા એક ઉદાહરણ જોઈ લઈએ છીએ. શું છે, તો કે ટાવરની ટોચ પરથી કોઈ પણ બાહ્ય બળ આપ્યા સિવાય પદાર્થને છોડી દેવામાં આવે તો તે શું કરે છે, મુક્ત પતન કરે છે. એનું એક ઉદાહરણ જોઈ શકીએ છીએ જે મેં તમને અહીંયા બોલપેન દ્વારા બતાવ્યું છે, તો કે એને હું છોડી મૂકું છું તો શું થશે, એ મુક્ત પતન કરે છે, નીચેની તરફ પડે છે, તો એને આપણે મુક્ત પતન કહીએ છીએ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 10 થી આપણે હવે આગળના વિડીયોમાં ચર્ચા કરીશું. ઓકે, થેન્ક યુ.